ઉનાળામાં એકદમ ઠંડુ ઠંડુ પીવાની મજા પડે, શરીરને એકદમ રિફ્રેશિંગ આપે એવું આજે આપણે ફુદીનાનું શરબત કે ફુદીનાનો મોજીટો કે ફુદીનાનો મોકટેલ બનાવીશું. ખૂબ જ હેલ્ધી છે ફુદીનો, આપણે ઉનાળામાં લેવો જોઈએ, પેટ માટે પણ સારો હોય છે અને એને પીવાથી એકદમ શરીરને ઠંડક આવી જાય છે અને એકદમ સરસ પણ લાગે છે. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બનાવી લઈએ ઉનાળુ સ્પેશિયલ ફુદીનાનો શરબત કે મિન્ટ મજીટો. મિત્રો, ગરમીની ઋતુ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ગરમીમાં આપણને ઠંડુ ઠંડુ પીવાની ખૂબ જ મજા પડતી હોય છે. આજે હું આ મિન્ટ મજીટો અથવા તો ફુદીનાનું શરબત, તમે કહી શકો મોકટેલ કહી શકો, એ બનાવીશું. એકદમ ઝડપથી બની જાય છે અને એને પીવાથી એકદમ રિફ્રેશિંગ પણ આવી જાય છે અને પેટ માટે પણ બહુ જ ફાયદાકારક છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈ લઈશું. એમાં મેં અહીં અડધો કપ ફુદીનો લીધો છે, ફ્રેશ ફુદીનો છે. એને ધોઈને, બે ત્રણ પાણીથી ધોઈને એના પાન લીધા છે, એ લઈ લઈશું. ત્યારબાદ એક મોટી ચમચી ખાંડ લીધી છે. ટેસ્ટ તમે તમારા મુજબ થોડો બદલાવ કરી શકો છો. એક નાની ચમચી ચાટ મસાલો લઈશું. અડધી નાની ચમચી કાળું મીઠું લઈશું. એક મોટી ચમચી શેકેલા જીરાનો મેં અધકચરો પાવડર લીધો છે. એની ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે. અને એક નાનો આદુનો ટુકડો લીધો છે. અને સાથે આપણે 5 થી 6 બરફના ક્યુબ નાખીશું અને એને આપણે સરસ પીસી લેવાની છે. એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે. જુઓ, મેં સરસ પીસી લીધું છે. મેં થોડું પાણી પણ નાખ્યું હતું, તમને જેટલી જરૂર પડે એટલું તમે પાણી નાખી શકો છો. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. જુઓ, આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે ફટાફટ આપણે એને સર્વ કરી લઈએ. તમે ચાહો તો અને ગાળી પણ શકો છો, પરંતુ હું નથી ગાળતી, હું એમને મત લઉં છું. હવે સર્વ કરવા માટે આપણે એક ગ્લાસ લઈ લઈશું અને ગ્લાસને આ ઉપર જરાક લીંબુથી એને કોટ કરી લેવાની છે, એટલે જરાક ભીની થઈ જાય એ કરવાનું છે. અને ત્યારબાદ મેં અહીં ચાટ મસાલો રાખ્યો છે, એને આપણે ગ્લાસને આ રીતે કોટ કરી લઈશું ચાટ મસાલાથી. જુઓ, સરસ કોટ થઈ ગયો છે. હવે આપણે સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે સૌથી પહેલાં આપણે ગ્લાસમાં બરફ નાખીશું. મેં 4 ક્યુબ લીધા છે. ત્યારબાદ જે આપણે મિશ્રણ બનાવીને રાખ્યું હતું ફુદીનાનું, એક મોટો ચમચો જેટલું હલાવીને નાખવાનું છે. જો આટલું નાખવાનું છે. થોડું મીઠું નાખીશું પાણીના ભાગનું અને અડધા લીંબુનો રસ નાખીશું. અને ત્યારબાદ આપણે બિસ્લેરી સોડા નાખીશું. તમે બિસ્લેરી સોડા નાખો અથવા પાણી નાખો તો પણ ચાલે, એ નાખીશું. જોઈ શકો છો એકદમ ઠંડો ઠંડો અને એકદમ સરસ આપણું મિન્ટ મજૂટર બનીને રેડી થઈ ગયું છે. ફુદીનાને પાંદડીથી ગાર્નિશ કરીશું અને લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરીને ઠંડો ઠંડો એકદમ તરત જ પીવાની આ મજા પડે છે. તો મિત્રો, ગરમીમાં એકદમ ઠંડક આપતો, રિફ્રેશિંગ આપતો, પેટના બધા દર્દોને દૂર કરતો આપણો મિન્ટ મજીટો બનીને રેડી થઈ ગયો છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.